દોસ્તો અંગ્રેજીમાં પાના નંબર અઢાર અને યુનિટ છે ત્રીસ ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીશું મેં તમને અગાઉ વાત કરી હતી ને કે ચોપડીમાં યુનિટ ઓગણત્રીસ સુધી જ્યાં જવાબ પૂરવાનો બાકી હોય ને ત્યાં તમારે તમારા વાલીની મદદથી જવાબ પૂરી નાખવાનો બાલ દોસ્તો આપણે સૂચના પહેલાં વાંચીએ પ્રથમ અને બીજી ના અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી ઉચ્ચારણ લખો તો આપણે ગયા વખતે યુનિટ ઓગણત્રીસ એમાં શીખ્યા હતા ને એટલે હવે તમને જવાબ લખતા આવડશે અત્યારે તમારે માત્ર જોઈને જવાબ બોલવાનો અત્યારે જવાબ લખવાનો નથી ચાલો અહીં પ્રથમ એ બીસીડીના મૂળાક્ષરો આપ્યા છે બાજુમાં બીજી એબીસીડીના મૂળાક્ષરો આપ્યા છે અને ખાલી જગ્યામાં એના ગુજરાતી ઉચ્ચારણ લખવાનું હોય છે મેં અહીંયા પૂરેલા છે એટલે તમને જવાબ બોલવામાં સરળતા રહે પહેલું જોઈએ એ તો શું થાય ઉચ્ચારણ એનો અ બી તો બીનો ઉચ્ચારણ બ થાય સી સી નો ઉચ્ચારણ ગુજરાતી ઉચ્ચારણ કયો થશે ક ડી ડીના બે ઉચ્ચારણ થશે ડગલાનો દ અને દડાનો દીના ગુજરાતી ઉચ્ચારણ બે થશે ઇ ના પણ બે ઉચ્ચારણ છે ઈ અને એ એફ એફનો ગુજરાતી ઉચ્ચારણ થશે ફ જી જીનો ગુજરાતી ઉચ્ચારણ ગ થશે એચ એચનો જે જેનો ગુજરાતી ઉચ્ચારણ જ થશે કે કેનો ક એલ એલના ગુજરાતી ઉચ્ચારણ બે થશે લ અને અળ એટલે કે લગોઠાનો લ નળનો અળ પછી થાય એમ દરેક વિદ્યાર્થી મિત્ર આંગળી રાખશે ઓ ભાઈ એટલે ખ્યાલ આવે એમનો ગુજરાતી ઉચ્ચારણ મ થશે એન એનો ન ઓ એનો ઓચ થશે પી તો પ આવશે ક્યુ તો એમાં ક્વ બોલાય ગુજરાતી ઉચ્ચારણમાં કક્કાનાક્ષર ક અને વ આપેલો છે પણ જોડિયા શબ્દ જેવું છે એટલે એને બોલાય ક્વ પછી આપ્યો છે આર આરનો ઉચ્ચારણ ર થશે પછી ચોથા ખાનામાં જુઓ ચોથા ખાનામાં સૌથી પહેલાં આપ્યો છે એસ એસનું ઉચ્ચારણ સ થશે બાળ દોસ્તો પ્રથમ એ અને બીજી એબીસીડી એના અંગ્રેજી મૂળાક્ષરો આપ્યા છે એ પણ જોતા જજો જ્યારે તમારે લખવાનું થાય ને તો તમને લખતા આવડે પછી આવ્યો ટી તો ટીના ગુજરાતી બે ઉચ્ચારણ થાય ટપાલીનો ટ ને તલવારનો ત એટલે કે ટ અને ત પછી છે યુ યુનો પણ બે ગુજરાતી ઉચ્ચારણ થાય અ અને ઉ પછી આપ્યો છે વી વીનો ઉચ્ચારણ થશે વ ત્યારબાદ ડબલ્યુ ડબલ્યુનો એનો પણ ઉચ્ચારણ વધ થશે છેલ્લે આપ્યો છે એક્સ એમાં ઉચ્ચારણમાં કસ એમ શબ્દ આવે છે હવે બાળદોસ્તો યુનિટ એકત્રીસમો એના ઉપર સૂચના લખી છે એ આપણે જોઈએ ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો વાંચો બાળ દોસ્તો હું અહીંયા કક્કો બોલું ને જો તમને અંગ્રેજી મૂળાક્ષર બોલતા આવડે ને તો તમારે તમારા વાલીને સંભળાવવાનું છો અને તમારા વાલીને ખ્યાલ આવે કે આને એબીસીડી સીડી આવડે છે કે કેમ એ સીડીના અંગ્રેજી મૂળાક્ષરો ઓળખી શકે છે કે કેમ તો ચાલો હું બોલું છું અંગ્રે ગુજરાતીમાં કક્કો અને સામે આપ્યા છે એના અંગ્રેજી મૂળાક્ષરો ક તો કનો શું થાય કનો કે એ અને બીજું આપ્યું છે સી એ ચાલો ખનો અંગ્રેજી મૂળાક્ષર શું થશે ખનો કે એચ એ ગનો જી એ ઘનો જી એચ એ બાળ દોસ્તો યુનિટ એકત્રીસમું પૂરું થાય ને પછી યુનિટ બત્રીસમું આવશે તો બત્રીસમા યુનિટમાં આમાં તમારે ખાલી જગ્યા આપીએ છીએ એ એકત્રીસમા યુનિટમાંથી જોઈને બત્રીસમા યુનિટમાં જવાબ પૂરવાનો થશે એટલે બરાબર ધ્યાન આપજો ભાઈ ચાલો હવે આપણે આગળ જોઈએ ઘ ગમા જી એ આવતો તો હવે ઘ જોઈએ ઘમાં અંગ્રેજી મૂળાક્ષર જી એચ એ થાય ચનો સી એચ એ થાય છ છનો સી ડબલ એચ એ જો જે બાળ દોસ્તને બોલતા ન આવડે ને તો એ શું બોલે સી એચ એચ એમ બોલે પરંતુ ખરેખર આ રીતે બોલાય સી ડબલ એચ એ જ જેનો જે એ જબલાનો જ પહેલો જ હતો એ જમરૂકનો જ હતો બીજો જળ છે એ જબલાનો જળ છે તો એનો અંગ્રેજી મૂળાક્ષર જેડ એ થશે અને બીજો પણ થશે જે એચ એ હવે બીજી લાઈનમાં જોઈએ ટનો ટી એ ઠનો ટી એચ એ ડનોડીએ ધનો ડીએચે આંગળી રાખતા જજો એટલે તમને ખ્યાલ આવે અણનો એન એ તનો ટી એ થનો ટીએચે ડનોડીએ હા ત્રીજી લાઈનમાં ઢ આપ્યો છે તે આંગળી રાખો તમને અંગ્રેજી મૂળાક્ષર વાંચતા આવડી જાય ધનો ડીએચ એ નનો એન એ પનો પી એ બાળ દોસ્તો બધા આંગળી રાખો છો ને આંગળી રાખજો એટલે તમને વાંચતા પણ આવડી જાય ફના બે અંગ્રેજી મૂળાક્ષરો થશે એફ એ અને પી એચ એ બનો બી એ ભનો બી એચ એ મનો એમ એ યનો વાય એ હવે બા દોસ્તો ચોથી લાઇનમાં પહેલો જ ગુજરાતી અક્ષર છે મૂળાક્ષર ર તો એની ઉપર તમે બાજુમાં જે આવ્યા છે ને અંગ્રેજી મૂળાક્ષર ત્યાં આંગળી રાખો રનો આર એ હવે નીચે આંગળી રાખો લનો એલ એ વનો વી એ અને ડબલ્યુ એના બે અંગ્રેજી મૂળાક્ષરો થશે શંકોરાનો શ એનો એસ એચ એ આવે ફાડી શ એમાં પણ એસ એચ એ આવે પછી આવશે સસલાનો શ એસ એ હરણિયાનો હ એનો થશે અંગ્રેજી મૂળાક્ષર એચ એ નળનો અળ એનો થશે એલ એ પછી આવ્યો ક્ષ ક્ષના બે અંગ્રેજી મૂળાક્ષરો થશે એમાં કે એસ એચ એ અને બીજો થશે એક્સ એ છેલ્લો જોઈએ આપણે જ્ઞ તો જ્ઞનો જી એન એ અને બીજો થશે જે એન એ બાળદોસ્તો આ તમે ઘરે વારંવાર બોલ્યા કરજો પાકું કર્યા કરશો તો તમને આવડી જશે હવે આપણે આગળ શીખીએ સ્વર તો સ્વરની અંદર અ ઈ ઈ સામે આપ્યા છે એના અંગ્રેજી મૂળાક્ષરો ચાલો દરેક બાળમિત્રો આંગળી રાખશે અનો એ ઇનો આય ઇનો ડબલ ઇ ઉ ડબલ ઓ બાળદોસ્તો જોયું ને શીખ્યા ને ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો તો લેસનમાં તમારે બત્રીસ મિનિટ જાતે લખવાનું છે તો અહીં તો હું જવાબ બોલીશ તમારે પણ બોલવાના પણ પછી તમારે જવાબ ઉપરથી એટલે કે એકત્રીસમાં યુનિટમાંથી જોઈને પૂરી નાખવાના સૂચના સાંભળીએ આપણે વાંચીએ ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો લખો તો એમાં આપણે પહેલું જોઈએ હવે તમારે આંગળી સામે મેં જવાબ લખ્યા છે ને એમાં રાખવાનું કનો કે એ પછી ફાડીસો છે શનો એસ એચ એ તનો ટી એ દનો ડીએ છનો સી ડબલ એચ એ ઠનો ટી એચ એ ગનો જી એ ટનો ટી એ હવે આપણે બીજી મી બીજું ખાનું જોઈએ બમાં બી એચ એ યમાં વાય એ ક્ષનો અંગ્રેજી મૂળાક્ષર થશે એક્સ એ પનો શું થશે બોલો જોઈ પી એ ધનો શું થશે તમને એબીસીડીના મૂળાક્ષરો વાંચતા આવડે છે ધનો થશે ડી એચ એ હરણિયાનો હ એનો અંગ્રેજી મૂળાક્ષર થશે એચ એ જનો જે એ વનો અંગ્રેજી મૂળાક્ષર થશે વી એ બાર દોસ્તો હવે આપણે આવ્યા ત્રીજી લાઇનમાં તમે આ રીતે બોલ્યા કરશો ને પછી તમને પણ મોઢે થઈ જશે હો જવાબ બોલી શકશો આવડશે સનો એસ એ સ તો સસલાનો સ હવે જે સ આવે છે ને એ શંકોરાનો સ તો એનો અંગ્રેજી મૂળાક્ષર થાય એસ એચ એ બનો બી એ ચનો અંગ્રેજી મૂળાક્ષર થશે સી એચ એ ઘનો થશે જી એચ એ પછી આવે ઝબલાનો ઝ એનો અંગ્રેજી મૂળાક્ષર થાય જેડ એ પછી આવ્યો છે ખ ખનો શું થશે વાંચતા આવડે છે અંગ્રેજી મૂળાક્ષર વાંચ્યો જોઈ શું લખ્યું છે કે એચ એ ફનો એફ એ દોસ્તો એમ તમે પણ જ્યારે પાકું કરો ને ત્યારે આ રીતે બોલતા જજો એટલે તમને મોઢે થઈ જાય હવે આપણે આવ્યા ચોથી લાઈન તો આપણે આગળ અભ્યાસ કરીશું પછીના તાસમાં આવજો